મિતેશ ક્લાસીસ. ઉદાહરણ બે. એકાઉન્ટ વિષય ચેપ્ટર ત્રણ એક્ઝામ્પલ ટુ. હસુ અને વાસુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. તેને બદલીને 1:1 કરવા માગે છે. તેથી પગડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે. નીચેની માહિતી પરથી ભાગીદારી પેઢીની પગડીનું મૂલ્ય નક્કી કરો. ભાગીદારી કરાર મુજબ પગડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાની છે. હવે વર્ષ આપેલા છે 12, 13, 14, 14, 15, 15, 16 લાઇનમાં જ આપેલા છે વર્ષ. નફો ખોટ તો 1 લાખ નફો, 1,20,000 નફો, કૌંસમાં રકમ આપી હોય ને તેને ખોટ કહેવાય, 40,000 બ્રેકેટમાં, અને 60,000 નફો, એટલે 1, 2, 3 નફા છે અને 40,000 ખોટ છે. તો સરેરાશ નફો શોધવા માટે સિસ્ટમ એ જ કે વર્ષ 12, 13, 13, 14, 14, 15, 15, 16 વર્ષ લખી કાઢવાના. નફો ખોટ રૂપિયામાં તો 1 લાખ, પછી જો નફો 1,20,000 વધે છે પણ જો આ ખોટ થઈ ને એટલે ઘટે છે, 40,000 કૌંસમાં લખવાનું, અને 60,000. હવે અહીંયા આગળ હાલમાં આનો સરવાળો કરવાનો હોય તો આ 1,00,000, 1,20,000 અને 60,000 ત્રણનો સરવાળો અને 40,000 માઇનસ કરવાના. જોવું હોય તો કેલ્સી પર જોઈ શકો. જો 1,00,000+1,20,000 પછી તમે ડાયરેક્ટ માઇનસ કરી દો ને ચાલુમાં તો ચાલે, માઇનસ 40,000 પછી પ્લસ 60,000 બરાબર કરશો, 2,40,000 ટોટલ આવી જશે. પછી સરેરાશ નફો, પછી તો રેગ્યુલર આપણે આગલો ઉદાહરણ એક જોયું ને એવું સેમ જ છે કે સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. તો કુલ નફો આપણે 2,40,000, વર્ષોની સંખ્યા 1, 2, 3 અને 4 છે. તો 2,40,000 ભાગ્યા 4 કરો એટલે 60,000 રૂપિયા આવશે. પગડીનું સૂત્ર છે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. તો સરેરાશ નફો આપણે હમણાં શોધી લાયા 60,000, ખરીદીના વર્ષોની સંખ્યા અંદર દાખલાની રકમમાં અહીં આપ્યું છે, જો આ અંડરલાઇન કરી છે, 5 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાની છે. તો પગડીની કિંમત 5 વર્ષના આધારે કીધું છે તો ખરીદીના વર્ષોની સંખ્યા 5 લખી દેવાની. તો 60,000 × 5 કરશો તો 3,00,000 રૂપિયા આવશે. આવો જ દાખલો સેમ હોમવર્કમાં બુકમાં 105 નંબર પર 5મો છે ને પ્રેક્ટિસ વર્કમાં 99 નંબરના પેજ પર 2જો છે. પ્રેક્ટિસ વર્કના ફોટા બધા જ દાખલા સામટા મોકલી દીધા છે તો એ ડિલીટ ના કરવો ફોટો, એમાંથી નંબર જોઈ જોઈને ગણી નાખો. એના જવાબનો પણ ફોટો મોકલેલો છે. ઓકે, થેન્ક યુ. મિતેશ ક્લાસીસ.